વિજાપુર આંબલિયાસર રેલવે લાઇનનું ગેજ પરિવર્તન લાઇનનું વર્ચ્યુઅલિયમ ખાતમુહૂર્ત બાદ હજુ કામગીરીને લઈને લોકોમાં અસમંજસ. વિજાપુર તાલુકાની ગાયકવાડ સરકારના સમયે લોકોના ઉપયોગ માટે ચાલુ કરવામાં આવેલી રેલવે સેવા ઘણા સમયથી બંધ થયા બાદ રેલબસ ચાલુ કરવામાં આવી હતી. જે રેલબસ આંબલિયાસર સુધી જતી હતી, જેને વર્તમાન સમયમાં બંધ કર્યા બાદ લોકોના ઉપયોગ માટે રેલવે લાઇનનું સિંગલ ગેજમાંથી બ્રોડગેજ લાઇન પરિવર્તન કરવાનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રેલવે મથકના પાટાંગણમાં ઓનલાઇન રહીને વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે સ્ટેશનના મકાનનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવશે. 415 કરોડના ખર્ચે બની રહેલા રેલવેનો ગ્રામ્ય વિસ્તાર તેમજ રાંધેજા અમદાવાદ દિલ્હી મુંબઈ સુધીની લાઇન ચાલુ કરવાની વાતને ઘણો સમય થવા આવ્યો છે, પરંતુ નગરજનોને હજુ રેલવેની કામગીરી ચાલુ છે કે બંધ એ બાબતે લોકો હજુ અસમંજસમાં જીવી રહ્યા છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા આગળથી કામ ચાલુ છે તેવું રટણ થયા કરે છે, પરંતુ સ્થાનિક રેલવે મથક કોઈ રેલવે ચાલુ થાય તેવી કોઈ ગતિવિધિ નહીં જણાતા લોકો રેલવે ક્યારે ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ અંગે સ્થાનિક યુવા અગ્રણી તંજીલ અલી સૈયદનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે 415 કરોડના ખર્ચે રેલવે ચાલુ કરવા માટે લોકાર્પણ કર્યા બાદ હજુ કોઈ કામગીરી સ્થાનિક રેલવે મથકને જણાતી નથી, જેથી અહીં રેલવેની કામગીરી ઝડપી બનાવે તો તાલુકાના વેપારી મથકોનો વિકાસ થાય. જો રેલવે શરૂ થાય તો શહેરના આધારસ્તંભ વિસ્તારના ચક્કર, ખત્રીકુવા, ટીબી તેમજ અહીં રેલવે નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરના વિસ્તારના આસપાસ ચાલી રહેલા ધંધા રોજગાર વધે, બસ ડેપો વિસ્તારનો પણ વિકાસ થાય તેમ છે, જેથી રેલવેની કામગીરી ઝડપી વધે, સ્થાનિક રેલ મથક ધમધમતો થાય તે માટે સ્થાનિક લોકો જિજ્ઞાસાપૂર્વક રાહ જોઈને બેઠા છે. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર. છેલ્લા ઘણા સમયથી વિજાપુર રેલવે લાઇનનું લોકાર્પણ કરાયું છે, પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા અથવા રેલવે વિભાગ દ્વારા હજુ પણ કોઈપણ રેલવેનું કામકાજ કે નવી લાઇનો નાખવાનું કામકાજ શરૂ થયું નથી. અને જો ઝડપી કામકાજ શરૂ થાય તો અહીંના લોકલ વિસ્તારોમાં ડેપો વિસ્તાર, ચક્કર વિસ્તાર, ટીબી વિસ્તાર કે સોસાયટી વિસ્તારનો વિકાસ થાય અને વિકાસની વેગ પકડાય, એના કારણે ઝડપથી રેલવે વિભાગ કામ કરે તેવી અમારી આશાઓ છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જીવાણને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.